गुड मॉर्निंग फ्रेंड्स, चेप्टर नंबर एक पछी आज आपणे वात करवानी छे चेप्टर नंबर बे। आपणी आसपासमां जे द्रव्यो छे ए द्रव्यो खरेखर शुद्ध छे के नहीं। द्रव्यना जनरली त्रण प्रकार आपणे जोया था, घन, प्रवाही अने वायु। आ घन, प्रवाही अने वायुमां जे द्रव्योनी गोठवणी छे ए अलग अलग प्रकारे थयेली होय छे। सामान्य रीतना जे घन पदार्थो छे ए घन पदार्थमां जे द्रव्यनी गोठवणी छे ए थोड़ी गीचता भरी छे, थोड़ी चोकसाईपूर्वकनी छे। જ્યારે પ્રવાહી પદાર્થમાં જે દ્રવ્યના કણો છે એ દ્રવ્યના કણો થોડા ઘણા પ્રમાણમાં એકબીજાથી વધારે ખાલી જગ્યામાં, એટલે કે બે કોઈ પણ દ્રવ્યના કણો હોય એમની વચ્ચેનો જે અવકાશ એટલે કે ખાલી જગ્યા છે, એ ખાલી જગ્યા પ્રમાણમાં ઘન પદાર્થમાં કમ્પેરિઝનમાં થોડી વધારે હોય છે। અને વાયુઓની વાત કરીએ તો વાયુઓમાં જે દ્રવ્યના કણો હોય છે એ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે। ત્યાર પછી આ ચેપ્ટરની ખાસ કરીને વાત કરીએ તો સૌથી પહેલો શબ્દ સમજવાનો છે મિશ્રણ, કે ખરેખર મિશ્રણ કોને કહેવાય છે, કયા કયા પદાર્થો ભેગા થવાથી મિશ્રણ તૈયાર થાય છે। ત્યાર પછી છે દ્રાવણ શું છે, ખરેખર દ્રાવણની જે ડેફિનેશન છે, વ્યાખ્યા છે એ સમજવાની છે। અને ત્યારબાદ જે કોઈ પણ દ્રાવણ છે એ દ્રાવણની સાંદ્રતા કેટલી છે એ, ત્યાર પછી નિલંબન એક સ્પેસિફિક વર્ડ છે એને ખાસ આપણે સમજવાનો છે અને એના ઉપરથી દ્રાવણનો એક પ્રકાર સમજવાનો છે। કલિલ દ્રાવણ કોને કહેવાય છે એની ચર્ચા કરવાની છે। અને મિશ્રણના ઘટકોની અલગીકરણની પદ્ધતિઓ, ખાસ કરીને જ્યારે મિશ્રણ એક કરતાં વધારે પદાર્થો ભેગા તૈયાર થાય ત્યારે જે સંયોજન ભેગું થાય એને મિશ્રણ કહેવાય છે। આ મિશ્રણ છે એ મિશ્રણ જ્યારે ઘણા બધા પ્રકારના ભેગા થયા હોય એ મિશ્રણને એમાંથી ઘણી બધી પ્રકારના જે પદાર્થો છે એને દૂર કરવા માટેની અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ હોય છે। એ અલગ અલગ પ્રકારની જે પદ્ધતિઓ છે એની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની છે। ત્યાર પછી છે ભૌતિક અને રાસાયણિક ફેરફારો। જે કાંઈ પદાર્થો મિશ્રણ સંયોજન છે એમાં બે પદાર્થો મિક્સ કરવાથી ઘણા બધા પ્રકારના ફેરફારો જોવા મળતા હોય છે। સામાન્ય રીતના ફેરફારો છે એ બે પ્રકારના જોવા મળે છે, એક તો છે ભૌતિક અને બીજો છે રાસાયણિક ફેરફાર। એટલે કે બે પદાર્થો ભેગા કરો તો ભૌતિક ફેરફારમાં કાં તો એ ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, એટલે કે પોતાની અવસ્થા છે, દેખાવ છે, રૂપ રંગ છે એ બદલતા હોય છે। રાસાયણિક ફેરફારની વાત કરીએ તો રાસાયણિક ફેરફારમાંથી કોઈ પણ પદાર્થના જે ગુણધર્મો હોય છે સામાન્ય રીતના એ ગુણધર્મો બદલાઈ જતા હોય છે। એના પછી છેલ્લો ટોપિક છે આ ચેપ્ટરમાં શુદ્ધ પદાર્થોના પ્રકાર કયા કયા છે। આપણે કીધું તો ખરા કે ખરેખર દ્રવ્યના જે દ્રવ્યો છે એ શુદ્ધ છે કે નહીં, તો એ શુદ્ધ છે તો ખરેખર એના પ્રકાર કેટલા છે, એમાં તત્વો કોને કહેવાય અને સંયોજન કોને કહેવાય, આ બે પદાર્થોની ખાસ આપણે ડેફિનેશન વ્યાખ્યા છે એ સમજવાની છે। તો સૌથી પહેલાં જે દ્રવ્ય છે આ ચેપ્ટરમાં શુદ્ધ દ્રવ્ય કીધું છે, તો આ શુદ્ધ દ્રવ્ય ખરેખર કોને કહેવાય, તો કે ભેળસેળ મુક્ત દ્રવ્ય, એટલે કે કોઈ પણ દ્રવ્યના કણો ભેગા થાય એ દ્રવ્યના કણોમાં બીજા અન્ય કોઈ કણો ન હોય અને એ ભેળસેળ મુક્ત હોય, ભેળસેળ રહિત હોય, તો એવા દ્રવ્યના કણોને આપણે શુદ્ધ દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ। જે દ્રવ્યમાં રહેલા તમામ કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય તેને પણ શુદ્ધ દ્રવ્ય કહેવાય છે। રાસાયણિક દ્રષ્ટિએ આ વ્યાખ્યાની ચર્ચા કરવા જઈએ તો જે દ્રવ્યના કણો હોય છે એમના પણ કંઈક રાસાયણિક ગુણધર્મો હોવાના છે, જેવી રીતના ભૌતિક ગુણધર્મ હોય એવી રીતના। તો દરેક દ્રવ્યના કણોના, કોઈ એક પદાર્થ લ્યો એમાં જેટલા પણ દ્રવ્યના કણ છે એમાંના તમામે તમામ દ્રવ્યના કણના જે રાસાયણિક ગુણધર્મ છે જો એ એક સરખા હોય તો તેઓ રાસાયણિક દ્રષ્ટિએ આપણે કેવું કહી શકીએ, તો કે એ દ્રવ્ય છે એ શુદ્ધ દ્રવ્ય છે। આમ આપણે આ શુદ્ધ દ્રવ્ય છે એની ચર્ચા કરી। ત્યાર પછી આપણે વાત કરવાની છે શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતાઓની, કોઈ પણ દ્રવ્ય શુદ્ધ છે કે નહીં એ કેવી રીતના ખબર પડે, એમની કંઈક લાક્ષણિકતાઓ હોય, કેરેક્ટરિસ્ટિક્સ હોય, એના આધારે એ શુદ્ધ દ્રવ્ય છે એમની આપણે ઓળખ કરી શકીએ। તો કે જે કોઈ પણ દ્રવ્ય લીધેલું છે એ એક જ પ્રકારના દ્રવ્યના કણોનું બનેલું હોય તો એવું દ્રવ્ય છે એને આપણે શુદ્ધ દ્રવ્ય કહીએ છીએ। કારણ કે કોઈ પણ એક પદાર્થ લ્યો, ઉદાહરણ તરીકે લોખંડની વાત કરીએ તો લોખંડ કોઈ પણ ભેળસેળ રહિત હોય તેમાં તમામે તમામ જે કંઈક દ્રવ્યના કણો છે કોના હોવાના, આયનના, લોખંડના હોય, તો એ લોખંડ છે એને આપણે શુદ્ધ કહી શકીએ। ભૌતિક પ્રક્રિયા દ્વારા અન્ય પ્રકારના દ્રવ્યોમાંથી એને અલગ કરી શકાતા નથી, આપણે ભૌતિક રીતે અલગીકરણની પદ્ધતિઓનો આ ચેપ્ટરમાં અભ્યાસ કરશું, પણ એ પદ્ધતિઓ દ્વારા પણ જો એને અલગ ન કરી શકાય
तो एवं जे द्रव्य है एने आपणे शुद्ध करी शकीए। बंधारण छे एक समान होय, लोखंड छे लोखंडमां जेटला पण आयनना कणो छे द्रव्यना ए तमामे तमाम आयनना कणोनुं जे बंधारण छे ई बंधारण पण केवुं होय, एक सरखुं होय, एक समान होय, एमां कोईपण प्रकारना भौतिक रीतना अथवा तो रासायणिक रीतना कोईपण प्रकारना फेरफार न होय तो एने आपणे शुद्ध द्रव्य तरीके ओळखावी शकीए। प्राप्ति स्थान पर आधारित नहीं, एटला माटे एना गुणधर्मो केवा छे, एक सरखा छे। प्राप्ति स्थान जे कंई पण द्रव्यो आपणने मळे छे, सामान्य रीतना खनिजो धातुओनी वात करवा जाइए अथवा तो कोई पण तमे बंधारण द्रव्योनुं लई लो तो जे द्रव्य आपणने मळे छे ए कोईपण जग्याएथी मळतुं होय तो एना माटे थईने एना कोई गुणधर्मो छे एमां फेरफार न होय, एटले के जूनागढ़थी जे द्रव्य मळतुं होय ए ज द्रव्य जो राजकोटथी मळे तो एमना कोईपण गुणधर्मोमां फेरफार होय नहीं, तो एवा द्रव्योने आपणे केवा कहीए छीए, शुद्ध द्रव्य कहीए छीए। एटला माटे ए केवा छे तो के गुणधर्मो एक सरखा, कारण के रासायणिक दृष्टिए जे लोखंड जूनागढ़मां मळे छे शुद्ध ए ज राजकोटमांथी मळतुं होय, तो आम रासायणिक दृष्टिए जे पदार्थो प्योर होय शुद्ध होय एने आपणे द्रव्यनी लाक्षणिकताओ साथे सरखावी शकीए। त्यार पछी वात करवानी छे मिश्रण एटले शुं, खास करीने वात करीए कोई एक पदार्थ होय तो आपणे पर्टिक्युलर नाम आपी दईए कि आपणी पासे लोखंडनो कटको छे तो एने आपणे लोखंड ज नाम आपीए छीए, झिंक धातुनो टुकड़ो छे तो एने आपणे झिंक ज नाम आपीए छीए। पण लोखंड अने झिंक धारो के बे पदार्थ मिक्स होय तो एना माटे થઈને एक नवा शब्दनो जन्म थयो, ए शब्द छे मिश्रण। बे अथवा वधारे प्रकारना शुद्ध तत्वो, जो बे प्रकारनी व्याख्या छे, बे अथवा तो बे करता वधारे प्रकारना शुद्ध द्रव्यो कीधा छे, अशुद्ध द्रव्य नथी। कोई पण तमे द्रव्य लियो ए ओछामां ओछा केटला होवा जोईए तो के बे, बे करता तमे वधारे लई शको, पण एमनी एक कंडीशन ए तत्वो शुद्ध होवा जोईए, अथवा तो जे संयोजनो छे ए कोई पण प्रमाणमां तमे भेगा करो। जरूरी नथी कि जेटलो प्रथम पदार्थ तमे लियो एटलो ज बीजो पदार्थ होवो जोईए। प्रथम पदार्थ छे ए धारो कि एमनी पर्संटेज वाइज टकावारी वाइज जोवा जाए तो ए 75% लियो, बीजो पदार्थ छे 25% लियो तो पण चाले। एटले कोई पण बे अथवा बे प्रकारथी वधारे प्रकारना शुद्ध तत्वो अथवा तो संयोजनो कोई पण प्रमाणमां भेगा करवामां आवे त्यारे बनतो जे नवो पदार्थ छे एने आपणे मिश्रण तरीके ओळखीए छीए। सामान्य रीतना उदाहरणनी वात करिए दूधनी, तो दूध छे ए पाणी चरबी अने प्रोटीन आ ત્રણ પદાર્થોનો બનેલો છે, જ્યારે દરિયાનું પાણી છે એ ખનિજ અથવા તો જે દરિયાના તળિયે રહેલી માટી છે રેતી છે એનું બનેલું હોય છે। આમ ઘણા બધા પ્રકારનું કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સ હોય તો એ પણ અલગ અલગ પ્રકારના પદાર્થો છે એમનું બનેલું હોય છે। એટલે બે અથવા બે કરતાં વધારે પદાર્થો અથવા તો તત્વો અથવા તો સંયોજનો કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી જે નવો પદાર્થ બને છે એને આપણે મિશ્રણ તરીકે ઓળખીએ છીએ। તો ત્યાર પછી વાત કરવાની છે મિશ્રણનું વર્ગીકરણ છે એ સેના આધારે કરવામાં આવે છે। આપણે જોયું તો મિશ્રણના પણ કંઈક ઘટક પ્રકાર પડે છે, તો મિશ્રણ છે એનું વર્ગીકરણ ખાસ કરીને ઘટક કણનો જે સ્વભાવ છે એના આધારે કરવામાં આવે છે। મિશ્રણમાં આપણે વાત કરી કે બે અથવા બે કરતાં વધારે સંયોજનો તત્વો ભેગા થવાથી એ સરખા પ્રમાણમાં ભેગા થાય કે અલગ અલગ પ્રકારમાં ભેગા થાય અને જે નવો પદાર્થ બને એને આપણે કીધું હતું મિશ્રણ। એ મિશ્રણ છે એ મિશ્રણમાં રહેલા જે કંઈ પણ દ્રવ્યના ઘટક કણો છે એમનો કંઈક ભૌતિક રાસાયણિક ફેરફાર હોય છે, એમનો કંઈક સ્વભાવ હોય છે, એમના આધારે મિશ્રણ છે એમના બે પ્રકાર પડે છે। સામાન્ય રીતના જે સૌથી પહેલો મિશ્રણનો પ્રકાર છે એ છે સમાંગ મિશ્રણ। સમાંગ મિશ્રણમાં જે ઘટક કણો હોય છે એ સામાન્ય રીતના બંને રાસાયણિક દ્રષ્ટિએ તો સરખા જ હોય છે, પરંતુ ભૌતિક દ્રષ્ટિએ પણ સરખી માત્રામાં લીધેલા હોય છે। વાત કરીએ વિસમાંગ મિશ્રણની, તો વિસમાંગ મિશ્રણમાં જે પદાર્થો લીધેલા હોય એ રાસાયણિક દ્રષ્ટિએ સમાન હોય છે પરંતુ ભૌતિક દ્રષ્ટિએ અલગ અલગ પ્રકારના હોય છે। માટે આવું જે મિશ્રણ છે એને આપણે વિસમાંગ મિશ્રણ કહીએ છીએ। એક પ્રવૃત્તિ લઈ અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। એક પ્રવૃત્તિમાં આપણે જોયું છે ચાર પ્રકારના આપણે ગ્રુપ પાડેલા છે। સૌથી પહેલું જે ગ્રુપ એ છે એમાં આપણે 50 ml જેટલું પાણી લીધેલું છે અને કોપર સલ્ફેટ છે એ આપણે 1 ચમચી જેટલો લીધેલો છે। હવે એવું જ બીજું મિશ્રણ છે એ છે ગ્રુપ બીમાં, આપણે લીધેલું છે 50 ml પાણી અને 1 ચમચી જેટલો કોપર સલ્ફેટ।
વાત કરીએ ગ્રુપ એ અને ગ્રુપ બીની, એ બંનેની જો સરખામણી કરવામાં આવે, કમ્પેરિઝન કરવામાં આવે, તો બંનેમાં જે આપણે પદાર્થ લીધા છે એ સમાન છે. બંને લીધેલા પદાર્થોના ગ્રુપ એમાં પણ રાસાયણિક ગુણધર્મો સમાન છે, ગ્રુપ બીમાં પણ એમના રાસાયણિક ગુણધર્મો છે એ સમાન છે. બંનેની જે ભૌતિક સ્થિતિ છે, એટલે કે જે 50 ml અથવા તો 1 ચમચી છે, એ વસ્તુ આપણે લીધેલી છે એમની માત્રા પણ સરખી છે. માટે ગ્રુપ એ અને ગ્રુપ બીમાં જે કંઈ પણ પદાર્થો લીધેલા છે એ અને એના દ્વારા બનતું જે મિશ્રણ છે એ મિશ્રણ કેવા પ્રકારનું છે? સમાંગ મિશ્રણ છે, એક સરખું છે. હવે આપણે બે બીજા ગ્રુપ લઈએ છીએ, એ ગ્રુપ સી અને ગ્રુપ ડીમાં આપણે પાણી છે એમની માત્રામાં વધઘટ કરીએ છીએ. ગ્રુપ સીમાં આપણે 100 ml જેટલું પાણી લઈએ છીએ, સાથે સાથે 1 ચમચી જેટલો કોપર સલ્ફેટ પાવડર લઈએ છીએ. ગ્રુપ ડીમાં 50 ml પાણી અને 1 ચમચી કોપર સલ્ફેટ લઈએ છીએ. વાત કરીએ ગ્રુપ સી અને ડીમાં, બંનેમાં જે પદાર્થો છે એ એક સરખા છે, પરંતુ એ પદાર્થોની જે માત્રા છે એ માત્રા અલગ અલગ પ્રકારની છે. માટે જે બે અથવા બે કરતાં વધારે પદાર્થો જો ભેગા થાય અને એમાં પદાર્થની માત્રા અલગ અલગ હોય તો એવા મિશ્રણને આપણે કેવું કહીએ છીએ? અસમાંગ અથવા તો વિસમાંગ પ્રકારનું મિશ્રણ છે એ કહીએ છીએ. ત્યાર પછી વાત કરવાની છે સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણના તફાવતની. તો તફાવત સ્વરૂપે આપણે જોવા જઈએ કે આ બંને પદાર્થો છે એ કેવી રીતના હોય છે, તો કે સમાંગ મિશ્રણ છે એમાં એક સમાન સંગઠન હોય છે, એટલે કે જે પદાર્થો છે એ બધા એક સરખી માત્રામાં હોય છે. વિસમાંગ મિશ્રણમાં જે પદાર્થો મિશ્રણ દ્વારા ભેગા થયેલા હોય છે એ કેવા હોય છે? અસમાંગ હોય છે, સંગઠન છે એ અલગ પણ હોય છે, જુદા પણ હોય છે, થોડું ઘણું ભૌતિક રીતના અલગ પડતા નથી. ભૌતિક રીતના અલગ પડવાની જે કંઈ પદ્ધતિઓ છે એની વાત કરવામાં આવે તો જે સમાંગ મિશ્રણ છે કે જેમાં પદાર્થોની માત્રા એક સરખી છે, એક સરખા બંને મિક્સ થઈ ગયેલા છે, એમાં કોઈ પણ પ્રકારની ભૌતિક પ્રકારની પદ્ધતિઓ દ્વારા એમાંથી ફરી પાછા જે મૂળ પદાર્થો હોય એને આપણે અલગ કરી શકતા નથી. વિસમાંગ મિશ્રણ છે એ વિસમાંગ મિશ્રણમાં જે બે અથવા બે કરતાં વધારે પદાર્થો ભેગા કરેલા હોય છે એ પદાર્થો આપણે અલગ કરી શકાય છે. કઈ પદ્ધતિ? તો કે ભૌતિક પદ્ધતિઓ દ્વારા. સમાંગ મિશ્રણની વાત કરવામાં આવે તો મિશ્ર થયા બાદ એક જ ભૌતિક અવસ્થા ધરાવે, કોઈ પણ બે પદાર્થો લીધા હોય એ બે પદાર્થો ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, એમને જ્યારે મિક્સ કરવામાં આવે, એમનું મિશ્રણ તૈયાર કરવામાં આવે ત્યારે બનતો જે નવો પદાર્થ છે એમની ભૌતિક અવસ્થા માત્ર અને માત્ર એક જ પ્રકારની હોય છે. વિસમાંગ મિશ્રણની વાત કરવામાં આવે તો કોઈ પણ બે અથવા બે કરતાં વધારે પદાર્થો ભેગા થયા પછી એમની જે ભૌતિક અવસ્થા હોય એ એક કરતાં વધારે હોઈ શકે, એટલે કે એકનો એક પદાર્થ કાં તો ઘને હોય, અમુક સ્થિતિને બાદ કરીએ તો એ પ્રવાહી પણ હોઈ શકે અને કદાચ વાયુ પણ અવસ્થામાં આવી શકે. આમ વિસમાંગ મિશ્રણ છે એમાં પદાર્થની ભૌતિક અવસ્થાની જે સ્થિતિ, એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ છે, એ ફિક્સ રહેતું નથી, એ સમય પ્રમાણે અને રાસાયણિક ફેરફારોને આધારે બદલાયા કરે છે. સમાંગ મિશ્રણમાં ઉદાહરણમાં વાત કરીએ તો ખાંડ અને પાણી, જે ઘરે આપણે લીંબુ શરબત બનાવીએ છીએ એ લીંબુ શરબતમાં ખાસ કરીને વાત કરીએ તો ખાંડ અને પાણી બંને મિક્સ કરતા હોઈએ છીએ, તો ખાંડ અને પાણી ભેગા થઈ જે દ્રાવણ તૈયાર થાય છે એમાં ફરીથી પાછું આપણે ખાંડ છે એ છૂટી પાડી શકાતી નથી. તો આ પ્રકારનું જે મિશ્રણ છે એને આપણે સમાંગ મિશ્રણ કહીએ છીએ. વાત કરીએ વિસમાંગ મિશ્રણની તો રેતી અને ખાંડ, રેતી અને પાણી, આમ કોઈ પણ તમે એવા બે પદાર્થો લ્યો કે જેમને મિક્સ કરવાથી એમને ફરી પાછા અલગ કરી શકાય એને આપણે વિસમાંગ મિશ્રણ કીધું છે. ત્યાર પછી વાત કરવાની છે દ્રાવણ, દ્રાવક અને દ્રાવ્ય. આ ત્રણ મુખ્યત્વે જે ત્રણ શબ્દો છે એમની વ્યાખ્યાની અને એમને આપણે સમજવાનું છે, કારણ કે આ જ ચેપ્ટરમાં દ્રાવક, દ્રાવ્ય અને દ્રાવણ આવા શબ્દો વારંવાર આવતા રહેશે, એટલે એમાં કોઈ કન્ફ્યુઝન ન થાય એની ખાસ કાળજી રાખવાની છે. દ્રાવણની વાત કરીએ તો એની વ્યાખ્યા આપણે પહેલેથી જોઈ ચૂક્યા છીએ કે બે કરતાં વધારે પદાર્થોનું સમાંગ મિશ્રણ. કેવું મિશ્રણ? સમાંગ, એક સરખું મિશ્રણ. જે ભૌતિક પદાર્થો લીધેલા છે એમની માત્રા પણ જો સરખી હોય અને જે એકરૂપ મિશ્રણ તૈયાર થાય એમને આપણે કેવું કીધું છે? દ્રાવણ કીધું છે. આ દ્રાવણની વ્યાખ્યા થઈ છે. દ્રાવકની વાત કરવામાં આવે તો જે દ્રાવણ આપણે લીધેલું છે એ દ્રાવણમાં જે ઘટક કણ બીજા ઘટક કણોને પોતાનામાં ઉગાડે તેને દ્રાવક કહેવાય. કોઈ એક દ્રાવણ લીધેલું છે એ દ્રાવણમાં બે પ્રકારના પદાર્થો છે,
એ બે પ્રકારના પદાર્થોમાંથી કોઈ પણ એક પદાર્થ છે એ અન્ય પદાર્થને પોતાનામાં ઉગાડે, એટલે કે પાણીમાં તમે ખાંડ નાખો તો પાણી અને ખાંડ બે પદાર્થો થયા, એ બે પદાર્થોથી જે મિશ્રણ તૈયાર થાય એને દ્રાવણ કહીએ છીએ, પણ પાણી છે એ ખાંડને પોતાનામાં ઉગાડે છે, માટે આપણે પાણીને શું કહીએ છીએ, દ્રાવક કહીએ છીએ, એટલે કે જે મિશ્રણ તૈયાર થાય એમાં વધારે માત્રામાં જે ઘટક હોય છે એને આપણે દ્રાવક તરીકે ઓળખીએ છીએ. દ્રાવ્યની વાત કરીએ તો દ્રાવણનો જે ઘટક કણ દ્રાવકમાં ઓગળે તેને આપણે દ્રાવ્ય કહીએ છીએ. પાણી અને ખાંડ છે તો પાણીને આપણે દ્રાવક કીધું છે, પાણીમાં ખાંડ છે એ ઓગળે છે તો ખાંડને આપણે શું કેના તરીકે લઈએ છીએ, દ્રાવ્ય તરીકે, એટલે કે જે પદાર્થ કોઈ બીજા પદાર્થમાં ઓગળે છે એને આપણે દ્રાવ્ય તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતના ટૂંકમાં ચર્ચા કરીએ તો દ્રાવણ કોને કહેવાય, તો કે જે પદાર્થ દ્રાવ્ય થતો હોય, કોનામાં, તો કે દ્રાવકમાં દ્રાવ્ય થતો હોય, એટલે કે દ્રાવ્ય અને દ્રાવક બંનેનું જે મિશ્રણ છે એનાથી તૈયાર થતું જે નવું મિશ્રણ છે એને આપણે શું કીધું છે, દ્રાવણ કીધું છે. આમ દ્રાવણ, દ્રાવક અને દ્રાવ્ય આ ત્રણ મુખ્યત્વે જે શબ્દો છે એની આ પાઠમાં વધારેમાં વધારે આપણે ચર્ચા છે એ કરીશું.